નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રામ સર, રાધિકા સ્કૂલ વતી આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના ગણિતના વિડિયો લેક્ચરની અંદર આપણે ભૂમિતિના પાયાના ખ્યાલ વિશેની ચર્ચા કરવાના છીએ. તો જો ભૂમિતિનો આપણે ઇતિહાસ પહેલાં જોઈએ તો ભૂમિતિનો ઇતિહાસ વિશાળ છે, લાંબો બધો છે. તો જો ભૂમિતિનો ઇતિહાસ બહુ લાંબો અને વિશાળ છે, અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી જે ગ્રીક વર્ડ જીઓમેટ્રોન જેવો જ છે. તો જીઓનો મતલબ પૃથ્વી, મેટ્રોન નો મતલબ માપન, પૃથ્વીનું માપન. ભૂમિતિ એટલે શું? તો કે પૃથ્વીનું માપન. તો પૃથ્વીનું માપન કરવું એના માટે આપણે ભૂમિતિનો ઉપયોગ કરીએ છીએ. હવે ભૂમિતિ આગળના સમયમાં એટલે કે ઇતિહાસમાં આપણે જોઈએ તો એમાં પણ બહુ જ ઉપયોગી છે. તો ભૂમિતિને સમજવા માટે આપણે થોડાક ભૂતકાળની અંદર જઈએ તો પ્રાચીન સમયમાં એટલે કે પહેલાના જમાનામાં જ્યારે રાજા મહારાજાઓ જે ભવ્ય મહેલો, મંદિરો, બાંધકામો એવું બધું બનાવતા ત્યારે પણ ભૂમિતિનો ઉપયોગ કરતા. આપણે એક્ઝામ્પલ તરીકે શાહજહાંની વાત કરીએ તો શાહજહાંએ બનાવેલો તાજમહેલ છે, જે તાજમહેલની અંદર ઘણી બધી ખાસિયત છે કે જે વિદેશથી પણ લોકો તેને જોવા માટે આવે છે, તેનું સ્થાન વિશ્વની અજાયબીઓમાં પણ થાય છે. તો એમાં જે રહસ્ય છે જેને બનાવવા માટે આપણે ભૂમિતિનો ઉપયોગ કરેલો છે. એવી રીતે અમદાવાદની અંદર સીધી સહેજની જાળી છે, ઝૂલતા મિનારા છે, આ બધા જ રહસ્યો બનાવવા ખાસ મહત્વ રહેલું છે ભૂમિતિનું. તો ભૂમિતિને આપણે સમજવા માટે પહેલાં તો આપણે પાયાના અંગ વિશેની ચર્ચા કરીશું. આપણે કહેતા હોય ને કે ભાઈ તારો પાયો પહેલેથી નબળો છે એટલે અત્યારે તને તકલીફ પડે છે. તો એવી રીતે ભૂમિતિમાં પણ પાયો છે. તે પાયાના અંગ તરીકે બિંદુ છે, રેખા છે, સમતલ છે, કિરણ છે, એવા બધા જે અંગો છે એની આપણે ચર્ચા પહેલા કરવી પડે. જો આપણે બિંદુ, રેખા અને સમતલ આપણી પાસે હોય નહીં તો આપણે ભૂમિતિમાં આગળ ન વધી શકીએ. તો આપણે તેના પાયાના ખ્યાલો છે, અંગો છે, બિંદુ, રેખા અને સમતલ. ભૂમિતિના પાયાના અંગો વિશે આપણે માહિતી મેળવીએ તો બિંદુ, તો બિંદુ એટલે ટપકું. મેં અહીંયા ટપકું કર્યું તો એ થઈ ગયું એક બિંદુ. બિંદુની કોઈ વ્યાખ્યા નથી, બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. તો બિંદુને આપણે અહીં ટપકું કર્યું તો બિંદુ થઈ ગયું. જો આ ચોકની અણી જેટલી નાની ઝીણી હશે એટલું બિંદુ નાનું થશે. હું સોયની અણી લઈશ અને આમ અડાડીશ તો એટલું બિંદુ નાનું થશે. જેટલી અણી નાની એટલું બિંદુ નાનું થશે. બિંદુની કોઈ વ્યાખ્યા નથી, બિંદુની કોઈ લંબાઈ નથી, પહોળાઈ નથી કે ઊંચાઈ નથી. બિંદુ માત્ર સ્થાન દર્શાવે છે. બિંદુ માત્ર સ્થાન દર્શાવે. નેક્સ્ટ જોઈએ આપણે રેખા. તો રેખા તો કે અસંખ્ય બિંદુઓને આપણે એક લાઈનમાં જોડીએ તો એક રેખાનું નિર્માણ થાય. અસંખ્ય બિંદુઓને એક જ લાઈનમાં આપણે જોડી દઈએ તો રેખાનું નિર્માણ થાય. રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે. જો બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય તો આપણે રેખાને માપી શકીએ નહીં, એટલે કે રેખાનું માપન શક્ય નથી. એટલે કે રેખાનું માપન ના થઈ શકે. અહીંયા જે રેખા છે એને હું નામ આપી દઉં કે એ અને બી. તો આપણે રેખાને સંકેતમાં કેવી રીતે લખશું? તો કે એ માથે બી માથે રેખાની નિશાની કરશું. વચાઈ કેવી રીતે? તો કે રેખા એ બી. આગળ જોઈએ સમતલ. સમતલ એટલે એક સપાટ સપાટી. ધારો કે આ બ્લેકબોર્ડ છે, એ એક સપાટ સપાટી છે તો એક સમતલ થઈ ગયું. આપણે કાગળ, બુકનું કાગળ લઈએ તો એ પણ એક સપાટી થઈ ગઈ એટલે કે સમતલ થઈ ગઈ. બિંદુ, રેખા અને સમતલ ત્રણે ત્રણ પદ વ્યાખ્યાયિત નથી, એની કોઈ વ્યાખ્યા નથી, એ અવ્યાખ્યાયિત છે. બ્લેકબોર્ડની પાછળ એક દિવાલ છે તો એ દિવાલ પણ એક સમતલ થઈ ગયું. તો સમતલ એટલે એક સપાટ સપાટી. આગળ આપણે જોઈએ
तो रेखा मा छेदती रेखा अने समांतर रेखा तो समांतर रेखा એટલે શું તો કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓને જો આપણે લંબાવીએ અને જો છેદે નહીં તો એને શું કહેશું સમાંતર રેખા પરંતુ જો રેખા છેદી જાય તો માત્ર એક જ બિંદુમાં છેદે તો તેને છેદતી રેખા કહીશું બે રેખાઓ માત્ર એક જ બિંદુમાં છેદે એને એને ગમે એટલું લંબાવીએ તો પણ તે છેદશે નહીં ધારો કે હું આ બે રેખા અહીંયા દોરું આને આપણે આમ લંબાવીએ તો એ અહીંયા છેદી છે હવે પછી બીજી વખત ક્યાંય છેદશે નહીં આગળ જોઈએ તો કિરણ એ પણ એક રેખાનો જ ભાગ છે જેનું એક ઉદ્ભવ બિંદુ હોય છે અને બીજું બિંદુ અનંત સુધી પ્રસરેલું હોય છે તો અહીંયા હું નામ આપું કિરણનું એ અને બી તો આપણે ગણિતની ભાષામાં કેવી રીતે લખાશે તો કે એ બી માથે કિરણની નિશાની કરશું તો કિરણ પણ જો તો અનંત સુધી પ્રસરેલું છે એટલે કિરણ પણ માપી ન શકાય તો કિરણનું પણ માપન શક્ય નથી બીજી વાત આગળ જોઈએ તો રેખાખંડ તો રેખાખંડ પણ એક રેખાનો જ ભાગ છે આમાંથી કોઈ એક ટુકડો લઈ લઈએ તો તે રેખાખંડ થઈ ગયું તો રેખાખંડના અંત્ય બિંદુ બે હોય છે એ અને બી તો જો અંત્ય બિંદુ બે હોય તો રેખાખંડનું માપન શક્ય બને બીજી વાત કે રેખાખંડની અંદર જે આપણે માપ આપેલું છે રેખામાંથી કોઈ પણ બે બિંદુ લઈ લઈએ એ બી અને સી તો આમાં ઘણા બધા રેખાખંડ રેખાની અંદર સમાયેલા છે તો આ હતા ભૂમિતિના પાયાના અંગો બિંદુ રેખા સમતલ રેખાખંડ કિરણ વગેરે તો અહીંયા એક આકૃતિ આપેલી છે હવે આપણે આકૃતિ જોઈ અને બિંદુઓ લખવાના છે રેખાઓ લખવાની છે કિરણ લખવાના છે અને રેખાખંડ લખવાના છે જેટલા પણ બિંદુ શક્ય છે એટલા લખવાના તો ચાલો બિંદુ લખીએ તો અહીંયા જુઓ ડી ઈ ઓ બી સી તો અહીંયા આપણે લખીશું બિંદુ ડી બિંદુ ઈ બિંદુ ઓ બિંદુ બી અને બિંદુ સી તો આટલા બિંદુ શક્ય છે આમાં આકૃતિની અંદર આપણે જેટલા જે બિંદુ દેખાય છે એ બિંદુઓ લખવાના હતા હવે આપણે આકૃતિ જોઈ અને રેખા લખવાની છે અહીંયા જેટલી પણ રેખા દેખાય છે આપણે એ લખીશું તો જુઓ રેખા ડી ઈ આપણે આ રેખા જોઈએ તો એનું નામ આપણે ડી ઈ કરી શકીએ ડી ઓ કરી શકીએ ડી બી કરી શકીએ પછી બી ઓ કરી શકીએ બી ઈ કરી શકીએ તો શક્ય એટલી રેખાઓના નામ આપણે અહીંયા લખીશું તો અહીંયા લખીશ રેખા ડી ઈ આપણે સંકેતમાં લખીશું ડી ઈ પછી ડી ઓ ડી બી બી ઓ ઓકે નેક્સ્ટ કિરણ તો આપણે કિરણના નામ આપણે લખવાના છે તો જો ઓ સી કિરણ થાય ઓ બી થાય ઓ ડી થાય ઈ ડી થાય તો આવા કિરણ છે તો આપણે લખીએ ઓ સી કિરણ ઓ સી પછી ઓ બી નેક્સ્ટ ઓ ડી ઈ ડી હજી પણ બીજા પણ કિરણ આપણે લખી શકીએ પરંતુ આપણે અહીંયા કિરણ લખવાના હતા હવે રેખાખંડ તો રેખાખંડ એટલે શું તો કે રેખાનો એક ભાગ તો આપણે અહીંયા જો આ રેખા આખી છે એમાંથી ઈ ઓ છે ઓ બી છે ડી ઓ છે આ બધા રેખાખંડ છે જે રેખા પરના એક ભાગ છે તો આપણે એના નામ લખીએ તો ડી ડી ઈ તો આટલો ભાગ તો એ એક રેખાખંડ થઈ ગયો પછી ઈ ઓ ઈ એક રેખાખંડ થઈ ગયો પછી ઓ બી તો
તો આવી રીતે આપણે આકૃતિ પરથી જોઈ અને બિંદુઓ રેખાઓ કિરણ અને રેખાખંડ ને આપણે સંકેતમાં અહીંયા લખવાના હતા ગણિતની ભાષામાં બરોબર તો આગળના આગળ શું પૂછ્યું છે કે એક બિંદુમાંથી પસાર થતી રેખાઓ તો આપણે એક બિંદુ બિંદુ એટલે એક ટપકું હવે આની આ ટપકામાંથી આ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થશે એ આપણે જોવાનું છે તો હું અહીંયા એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકું કેવી રીતે તો જો તમે આકૃતિમાં જોઈ શકો આવી આપણે ગમે એટલી રેખાઓ એક જ બિંદુમાંથી પસાર કરી શકીએ તો બીજી વાત છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખા તો બે બિંદુ દોરીશું અહીંયા બે બિંદુમાંથી પસાર થતી રેખા એક જ હોય છે એટલે એક એક અને માત્ર એક જ રેખા બે બિંદુમાંથી આપણે પસાર કરી શકીએ પરંતુ અહીંયા એક બિંદુ છે જેનું નામ હું ઓ આપી દઉં તો એ ઓ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ પરંતુ જો બે બિંદુમાંથી પસાર કરવી હોય રેખા તો એ એક જ રેખા પસાર થશે તો નેક્સ્ટ દાખલામાં આપણે અહીંયા આકૃતિ પરથી આપણે આપેલા વિધાન છે એ ખરા છે કે ખોટા એનો જવાબ આપણે આપવાનો છે તો જોઈએ આપણે અહીંયા રેખા ઉપરના બિંદુઓ છે ક્યુ એમ ઓ એન અને પી આપણે પહેલું વિધાન જોઈએ તો ક્યુ એમ ઓ એન અને પી એ એમ એન રેખા એમ એન પર આવેલા બિંદુઓ છે તો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ કે ભાઈ ક્યુ એમ ઓ એન અને પી રેખા એમ એન પર આવેલા છે આકૃતિ પરથી કહી શકાય તો આ વિધાન ખરું છે બીજું જોઈએ તો એમ ઓ એન એ એમ એન પરના બિંદુ છે તો એમ એટલે એમ એન એટલે આટલો રેખાખંડ થશે એમ ઓ એન એમ ઓ એન તો એમ ઓ એન છે એ રેખાખંડ એમ એન પર આવેલા બિંદુ છે આપણે આકૃતિ પરથી કહી શકાય તો આ વિધાન ખરું છે હવે એમ અને એન આ એમ અને એન રેખાખંડ એમ એન ના અંત્ય બિંદુ છે તો જો એમ અને એન રેખાખંડ છે એમના અંત્ય બિંદુ કયા કયા થશે તો એમ અને એન તો આ વિધાન પણ ખરું છે ઓ અને એન એ ઓપી ના અંત્ય બિંદુઓ છે ઓ અને એન જો ઓપી ના અંત્ય બિંદુઓ જોવા હોય ઓપી ના અંત્ય બિંદુઓ હોય તો એ ક્યાં હોય તો કે ઓ અને પી જ હોય તો આપણે આકૃતિમાં ના જોઈએ તો પણ ખબર પડી જાય કે ઓ અને એન એ ઓપી ના અંત્ય બિંદુઓ હોય ના શકે એમ એ ક્યુ ઓ નું એક અંત્ય બિંદુ છે તો જો અહીંયા રેખાખંડ ક્યુ ઓ છે તો એના અંત્ય બિંદુ ક્યુ અને ઓ જ હશે તો એમ એ તો એનું બહારનું બિંદુ અથવા અંદરનું બિંદુ છે તો અંત્ય બિંદુ હોઈ શકે નહીં એમ એ ક્યુ પી કિરણ ક્યુ પી પરનું બિંદુ છે તો આપણે અહીંયા જોઈએ કિરણ ક્યુ પી પરનું બિંદુ છે એમ તો એમ એના એના પરનું બિંદુ છે કિરણ ક્યુ પી માં એમ આવેલું છે તો આપણું વિધાન સાચું થાય પછી ઓ પી કિરણ એ ક્યુ પી કિરણ ક્યુ પી થી ભિન્ન છે તો આપણે જોઈએ ઓ પી તો આ ઓ પી છે અને ક્યુ પી તો આ ક્યુ પી બંનેના ઉદ્ભવ બિંદુ તો અલગ અલગ જ છે આ ક્યુ પી છે અને આ ઓ પી છે કિરણ તો બંનેના ઉદ્ભવ બિંદુ અલગ છે મતલબ ભિન્ન છે તો સાચી વાત છે પછી ઓ પી અને કિરણ ઓ પી અને કિરણ ઓ એમ એ સમાન છે તો ઓ પી આપણે જોઈએ તો ઓ પી તો આપણે અહીંયા કહીએ આમ ઓ પી પછી ઓ એમ કિરણ ઓ એમ તો આ ઓ એમ તો બંને વિરુદ્ધ છે સમાન નથી એટલે વિધાન પડશે ખોટું પછી ઓ એમ એ ઓ પી નું વિરુદ્ધ કિરણ નથી તો આપણે અહીંયા જોઈએ ઓ ઓ એમ તો ઓ એમ એટલે આ કિરણ થશે પછી ઓ પી તો આ ઓ પી એટલે આ વિરુદ્ધ થઈ જાય આ બંને વિરુદ્ધ છે પણ અહીંયા શું કીધું તો કે વિરુદ્ધ નથી તો વિધાન કહેવાય ખોટું તો આપણે આકૃતિ પરથી બધા વિધાન ખરા છે કે ખોટા છે એનો આન્સર આપવાનો હતો હવે આપણે નીચે જોઈએ તો શું કીધું કાચું આકૃતિ દોરો આપણે શું કરવાનું હોય અહીંયા જે વિધાન આપેલું છે એના કાચી આકૃતિ આપણે દોરવાની છે તો જો બિંદુ પી રેખાખંડ એ બી પર છે તો આપણે અહીં રેખાખંડ એ બી દોરીએ આ રેખાખંડ એ બી દોર્યો મેં નામ આપી દઉં એ અને બી એમાં એવું કીધું બિંદુ પી છે એ રેખાખંડ એ બી પર છે તો હું અહીંયા પી બિંદુ આપી દઉં થઈ ગયું કાચું આકૃતિ બીજું જોઈએ રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એ
એમ બિંદુમાં છેદે છે તો આપણે પહેલા બે રેખાને છેદાવી પડશે તો હું આ બે રેખાને છેદાવી દઉં છું આપણે ખબર છે કે કોઈ પણ બે રેખા છે માત્ર એક જ બિંદુમાં છેદે છે ઈ ઈ બિંદુ કયું આપણે અહીંયા નામ આપવાનું કીધું એમ તો હું અહીંયા આ એમ બિંદુ કહી દઉં કઈ બે રેખા હતી તો કે XY અને PQ તો આ છે XY અને આ છે PQ બીજું ત્રીજું જોઈએ રેખા L પર E અને F બિંદુઓ છે પણ D નથી તો હું અહીંયા રેખા IL દોરી દઉં હવે શું કીધું તો કે E અને F ઈ એના પરના બિંદુ છે તો હું અહીંયા E અને F એના પરના બિંદુ છે પણ D નથી તો D હું બહાર મૂકીશ જો પણ D નથી તો D મે રેખા પર નહીં પણ તો બહાર બિંદુ આવેલું છે આગળનું જોઈએ ચોથું છે રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે એટલે બિંદુ O માં છેદે છે તો જો કેવી રીતે આકૃતિ થાશે આ બિંદુ O છે હવે OP તો આ O આ P રેખા થઈ ગઈ OP થઈ ગઈ હવે OQ રેખા તો હું અહીંથી કહું કે OQ અહીંયા Q નામ આપી દઉં તો થઈ ગયું OQ OP બંને મળે કેમાં છે તો કે O બિંદુમાં તો આપણે વિધાન ઉપરથી કાચી આકૃતિ દોરવાની હતી તો આપણે આવી રીતે આકૃતિ દોરી શકીએ અહીંયા વિધાનના ખરા છે કે ખોટા છે એ જવાબ આપવાના હતા તો આપણે આવી રીતે આપણે બિંદુ રેખા અને કિરણના ખ્યાલ આપણે આવી રીતે આપી શકીએ તો આપણો નેક્સ્ટ ટોપિક છે વક્ર તો વક્ર વિશેની આપણે માહિતી મેળવીએ તો વક્ર એટલે શું તો અહીંયા જો વક્ર એ રેખાખંડ નથી તો વક્ર એ રેખાખંડ નથી પરંતુ જો આપણે વક્રને બનાવવો હોય તો રેખાખંડનો ઉપયોગ થાય તો જો અહીંયા આપણે આકૃતિ દ્વારા વક્ર બનાવીએ તો જો મેં વક્ર બનાવ્યો તો એની અંદર જો અહીંયાથી હું આને નામ આપી દઉં A B C અને D તો A B એક રેખાખંડ છે B C એક રેખાખંડ છે C D એક રેખાખંડ છે તો આવી રીતે આપણે જે વક્રને રેખાખંડ ના કહી શકીએ પણ રેખાખંડ દ્વારા વક્ર બનાવી શકીએ જો બે વક્રો પરસ્પર છેદતા ન હોય તો તેને સાદા વક્રો કહેવાય વક્રોના પછી પ્રકાર જોઈએ આપણે તો એક ખુલ્લો વક્ર છે એક બંધ વક્ર છે તો ખુલ્લો વક્ર એટલે શું તો કે બે છેડાઓ વક્રના બે છેડાઓ જોડાતા ન હોય તો તેને ખુલ્લો વક્ર કહેશું જો છેડાઓ જોડાઈ જાય તો તેને બંધ વક્ર કહેશું તો આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ખુલ્લો વક્ર કોને કહેશું અને બંધ વક્ર કોને કહેશું તો અહીંયા જો એક છેડો છે અને અહીંયા બીજો છેડો છે તો બંને જોડાતા નથી એટલે એ ખુલ્લો વક્ર થઈ ગયો પરંતુ જો હું આવી રીતે આમ રાખીશ તો પહેલો છેડો અને બીજો છેડો જોડાતો નથી એટલે એ ખુલ્લો વક્ર થઈ ગયો પરંતુ જો હું આને આમ આવી રીતે આમ જોડી દઈશ તો આ બંધ વક્ર થઈ ગયો એવી રીતે આપણે રેખાખંડોથી બનતો વક્ર તો આ પણ બંધ થઈ ગયો અહીંયા છેડા જોડાઈ જાય છે તો બંધ વક્ર થઈ ગયો તો હવે આપણે કોઈ એવો કોઈ પણ જગ્યાએ એવું પૂછાય કે ખુલ્લા વક્ર અને બંધ વક્રનું વર્ગીકરણ કરો અથવા ખુલ્લા વક્ર અને બંધ વક્રની આકૃતિઓ અલગ પાડો તો આમાંથી આપણે સહેલાઈથી એની વર્ગીકરણ કરી શકીએ કે કારણ કે બે છેડા જોડાતા નથી એટલે એ ખુલ્લો વક્ર અહીંયા પણ એવું છે તો ખુલ્લો વક્ર અહીંયા જો બંધ આકૃતિ બની જાય છે છેડા જોડાઈ જાય છે એનાથી બંધ આકૃતિ બની જાય એટલે બંધ વક્ર કહીશું અહીંયા પણ એવું થાય છે અને અહીંયા પણ બંધ વક્ર જ છે હવે બંધ વક્ર અને ખુલ્લો વક્રમાં પાછો બંધ વક્ર તો કે બંધ વક્રના ત્રણ ભાગ છે કયા કયા તો કે વક્રની અંદરનો ભાગ વક્રની હદ વક્રની બહારનો ભાગ તો આપણે એક આકૃતિ જોઈએ તો અહીંયા હું બંધ વક્ર બનાવું છું જો એનું નામ આપી દઉં છું A B C અને D હવે વક્રના ત્રણ ભાગ છે પહેલો ભાગ જોઈએ તો વક્રનો અંદરનો ભાગ આ વક્ર છે એનો અંદરનો ભાગ આ થશે વક્રની હદ તો જે આ બોર્ડર છે એ શું થઈ જશે જે આ કિનારી છે એ શું થઈ જશે વક્રની હદ વક્રની બહારનો ભાગ તો આ કિનારીની બહાર કોઈ પણ જેટલું બધું લખેલું છે એ બધું આખું બોર્ડ છે એ બહારનો ભાગ કહેવાય હું એમ કહું અહીંયા બિંદુ ડી આવેલું છે
તો ઈ વક્રની બહારનું બિંદુ કહેવાય તો હવે આપણને કોઈ એવું પૂછે કે વક્રની અંદરનો ભાગ છાયાંકિત કરો કે બહાર આવેલું બિંદુ દર્શાવો તો આપણને આવડી જાય કે ન આવડી જાય સાવ સેલું છે આવડી જાય આ છે એ અંદરનો ભાગ છે આ જે આપણે ચાર રેખાખંડથી એ વક્ર બન્યો છે AB BC CD અને DA એ છે એ વક્રની હદ છે અને જે બાકીનો જેટલો બહાર બહારનો ભાગ દેખાય છે આ જે આપણે લખેલું છે આખો બોર્ડ એ વક્રનો બહારનો ભાગ છે આગળ જોઈએ તો રેખાખંડોથી બનતા વક્રને બહુકોણ કહે છે અહીંયા શું કીધું તો આપણે વક્ર એ રેખાખંડ નથી પરંતુ જો રેખાખંડોથી આપણે વક્ર બનાવીએ તો એ શું બની જાય બહુકોણ તો આપણે અહીંયા એક આકૃતિ દોરીએ જો આ એક રેખાખંડ આ બીજો આ ત્રીજો તો ત્રણ રેખાખંડ જોડ્યા તો એક ત્રિકોણ બની ગયો ત્રિકોણ એ એક બહુકોણ છે રેખાખંડ એ બહુકોણની બાજુ છે તો જો આ રેખાખંડ છે આ રેખાખંડ અને આ રેખાખંડ એ ત્રિકોણની બાજુ પણ છે આપણે બાજુ કોને કહેશું તો કે આ જ છે બાજુ હોય પણ પછી આગળ જોઈએ બે બાજુઓ વાળો બહુકોણ શક્ય નથી તો હું બે રેખાખંડથી કોઈ પણ જે બનાવું આ એક રેખાખંડ અને આ બીજો તો બે રેખાખંડથી બહુકોણ બન્યો તો ના ભાઈ એક જ કોણ બન્યો એક જ ખૂણો તો બહુકોણ તો બનતો નથી એટલે આ વસ્તુ શક્ય નથી બે રેખાખંડથી કોઈ બહુકોણ બની શકે નહીં હવે ખુલ્લા વક્રની સંપૂર્ણપણે રેખાખંડોથી બનાવેલ આકૃતિ શું કરવાનું હોય ખુલ્લો વક્ર એટલે કેવી આકૃતિ આવશે કે ભાઈ બે છેડા જોડાતા ન હોય અને કેનાથી બનાવવાનું છે તો કે રેખાખંડથી તો આપણે બનાવીએ અહીંયા આ રેખાખંડ બન્યો અને એના છેડા જો જોડશું નહીં આપણે તો આ શું થઈ ગયું ખુલ્લો વક્ર પણ થઈ ગયો અને રેખાખંડોથી પણ બની ગઈ એવી આકૃતિ આપણે બનાવવાની હતી તો બની ગઈ તો આવી આપણે બીજી આકૃતિ પણ ઘણી બધી બનાવી શકીએ તો આવી આકૃતિ તમે હવે સહેલાઈથી દોરી શકો કે નહીં જો તમને હવે પ્રશ્ન પૂછાય કે સંપૂર્ણપણે રેખાખંડોથી બનાવેલી અહીંયા ખુલ્લી હતી તો બંધ કીએ તો દોરી શકો તો હા આપણે આવી રીતે બંધ કરી શકીએ એને અહીંયા એક બીજો રેખાખંડ મૂકી દઈએ તો બંધ આકૃતિ થઈ ગઈ અથવા આપણે ચોરસ બનાવી દઈએ તો પણ બંધ આકૃતિ થઈ જાય ત્રિકોણ એવી રીતે આપણે ઘણી બધી બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ દોરી શકીએ તો આ હતી વક્ર વિશેની માહિતી આજના લેક્ચરની અંદર આપણે બિંદુ રેખા છેદતી રેખાઓ સમાંતર રેખાઓ કિરણ સમતલ વક્રો વગેરેનો આપણે અભ્યાસ કર્યો હવે આ જ ચેપ્ટરના નેક્સ્ટ ટોપિક છે જે આપણે પાર્ટ ટુની અંદર ભણશું પાર્ટ ટુમાં આપણે ફરી મળીશું તો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ